વેલ તમારી બેનપણી પૂજા જે મારી કઝિન છે એને મને કહ્યું હતું કે તમારે મારે અર્જન્ટલી મળવું છે. પણ તમને ખબર છે ને કે આ વાત આપણને ખાનગી રાખવાની છે. હા, મારી કઝિન પૂજાએ કહ્યું છે કે કામ કરી આપજો ને મેં અમને ગાયનેકોલોજીસ્ટ ને સ્પેશિયલી ઘરે બોલાવવામાં આવે ને પણ સ્પેશિયલ રેફરન્સ થી એટલે અમે લોકો સમજી જતા હોઈએ છે. શું સમજ્યા તમે? એ જ કે નવરાત્રી હમણાં જ ગઈ છે. નવરાત્રી હમણાં જ ગઈ છે તો એમ કે નવરાત્રી પત્યા પછી જ અમારા ગાયનેકોલોજીસ્ટ ની ડિમાન્ડ વધી જતી હોય છે. પાછા નફટ ની જેમ પૂછો છો કેમ? અરે ઘરમાં છોકરી એકલી હોય, વાત ખાનગી રાખવાની હોય તો ગાયનેકોલોજીસ્ટ ને ઘરે સત્યનારાયણ ની કથા કરવા તો ના જ બોલાવીએ ને. આઈ ટેલ યુ, તમારું આજકાલનું જનરેશન ખાડે ગયું છે. એમાં છોકરીઓ તો ખાસ, તમારા જેવી આજકાલની છોકરીઓ સંયમ વગરનો પ્રેમ કરવા માંડી છે. જુઓ તમે, લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. ઓકે, ટેલ મી, કેટલામો મહિનો જાય છે? એટલે હું પ્રેગ્નન્ટ છું ને તમે અહીંયા મારા અબોર્શન માટે આવ્યા છો. અબોર્શન? I never expected such thing from you. અરે તારા જેવી ભણેલી ગણેલી છોકરીને પ્રેમ અને વાસનાને ભેદની ખબર નથી. એક મિનિટ, કે બાજુ પર જા, લેટ મી હેન્ડલ ધીસ. એ છોકરી બોલ, કોણ છે એ છોકરો? ઇન્ડિયાનો હશે તો બચ્ચી માથી પકડીને માંડવામાં બેસાડી દેશું, અને આફ્રિકાનો હશે તો આપણે બધા અહીંયા આગળથી જાન લઈને આફ્રિકા જઈશું. એ બાને આફ્રિકા પણ જોવાઈ જશે. હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું. એમાં અડધું તો આ મામું મારું લોહી પી ગઈ છે. તમને ખબર છે ગઈકાલે એને મને શેના પર બેસાડી હતી? શેના પર? કુકડા ઉપર. વોટ? કુકડા ઉપર. એ કુકડા છકડા પર. યસ, એ છકડું પર બેસાડી હતી. મારું આખું શરીર જિમ્નેસ્ટિક રમી રહી છે. મામું તું આવું કેવું છે? પાછલા પાણી આ મામું નું કલુડ યુ યુ કરી નાખ્યું. ગોમતી આવી ગયો. આજે માર ખાશે ગોમતી ના હાથ. હે ગોમતી, તું ક્યાં ગયો? તો હું સવારથી તારી રાહ જોતી હતી. તું મારી અડફેટમાં આવતી જ નહીં. આગી ખસ. આના લોહી થી હોળી રમવાની તીવ્ર ઈચ્છા છે મારી. કેંગ્યુ પેલું, કેંગ્યુ પેલું. ચાલુ લેતે ઉડા ઉડા જોઈને સલાવ ભરે જશે. એ જા, હું કોઈના બાપ થી બીતો નથી. આ અંદર શું લેવા ગયો હશે? કિચન તરફ ગયો છે એટલે લગભગ છરો લઈને બહાર આવશે. અરે એની પાસે તલવાર છે તો મારી પાસે ઢાલ છે. આઈ મીન ઢાલ છે. હું કોઈના બાપ થી બીતો નથી. અરે આવ લઈને. તમને શું લાગે છે, મારે નીકળી જવું જોઈએ નહીં? સેક્રેટરી ઇઝ ઓલવેઝ રાઈટ. યુ આર રાઈટ. અરે આ વખતે આવો ને વિનિયા, તો હવાલદાર ને લઈને આવે જ. હવાલદાર ને મારે જયારે પણ મારા ક્લાયન્ટ ને ઉલ્લુ બનાવવા હોય ને ત્યારે મારી સાસુ નું, બેસણું, ઉઠમ નું, બારમું કે તેરમું ગોઠવી નાખે. શું છે, આપણા પતિદેવો માટે સાસુ આ એક જ તો કામમાં આવતી વસ્તુ છે. બાકી સાસુનું બીજું શું કામ? ના ના, સસરા પાસે તો પૈસા એ ઉધાર માંગી શકાય, સાસુ પાસે શું મંગાય? એટલે મેં તો આવું કરીને સમાજમાં સાસુની ઉપયોગિતા વધારી છે. બાપુજી, દરવાજો ખોલો. છો છો છો, નામ દીધું ને, મારો જમનો આવી ગયો. અરે મારા જમના દીકરા, વા 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 વા. હટો 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 બાપુજી, હટો. એ જમના ઉપર, સીધો સીધો ઉપર. શું થયું પહેલા મને કે, કેમ ભાગે છે આવી રીતે? મારે હમણાં એક ફોન કરવાનો છે. હા, પણ થયું શું? એ તો કે બેટા, મને છે ને હમણાં જ રિક્ષામાંથી આ પર્સ મળ્યું. રિક્ષામાંથી પર્સ? હા, એટલે આ પર્સ તું પાછું આપી દેવાનો છે. અરે જોયું ચકસી, વા વા વા, મારા દીકરા, વા ભાઈ વા. બાપુજી, આ પર્સ ની અંદર પર્સનો નું નામ કે નંબર નથી લખ્યા, એટલે હું લાલ મિર્ચી એફએમ રેડિયો વાળાને ફોન કરી રહ્યો છું. એફએમ રેડિયો વાળાને? એ બરાબર, કર 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 કર. એ બરાબર, એ ચોકસી એફએમ રેડિયો વાળાને ફોન કરીને એ લોકોને પર્સ આપણે આપીએ ને, એટલે એ લોકો સાચી વ્યક્તિ શોધીને પર્સ પાછું આપે. બાકી પોલીસને આપીએ ને તો પોલીસ તો ખાલી પર્સ પાછું આપે. અમને પોલીસમાં જ આપી દેવા જોઈએ. હેલો, લાલ મિર્ચી એફએમ રેડિયો, અબ દેખે, મેં જમનાદાસ બોલ રહા હું. તો બોલિયે જમનાદાસજી, આપ કોન સા ગાના કિસે ડેડિકેટ કરના ચાહતે હો?
वो मैं आपको बाद में बताता हूँ। देखिए मुझे ना अभी अभी रिक्शा में से एक पर्स मिला है। ओह आई सी, तो आप वो पर्स लौटाना चाहते हो। जमुना दास जी, आप जैसे लोगों की वजह से ही हमारा देश तरक्की कर रहा है। बेवकूफ उल्लू, उल्लू की पट्टी मेरे को क्या मेरे बापूजी के जैसा गेल सप्पा समझा नहीं। अरे भाई मारे तो छे ने आज जेनू पर्स छे ने इन्हें भगवत गीता नो टूंक सार संभड़ावो छे। सांभड़ो, कल तक इस पर्स में जो रुपया तुम्हारा था आज वो रुपया मेरा हो गया है। कल इसमें का रुपया मैं वापरूंगा तो परसों किसी और का हो जाएगा। क्या लिखी आई थी, क्या लिखी जाओगे, नागड़ी पुगड़ी आई थी, रुमाल जैसा कफन ओढ़ के सीधा जाओगे। भगवत गीता का टूक सार समाप्त हुआ। रेडियो अनाउंसर बेभान हुआ। આપણે છે ને આવતીકાલથી દરેક જણ પોતપોતાના રસોડા અલગ કરી લઈએ। અમને મંજૂર છે, અમને પણ મંજૂર છે, અમે છે ને કૂક રાખી લઈશું। પણ મને મંજૂર નથી, હવે આ ઉંમરે રોટલા ગળવાની મારામાં ત્રેવડ નથી। હા તો તમે બ્રેડ મંગાવી લેજો। બાપુજી બ્રેડ નહીં મંગાવે। બાપુજી તમે એક કામ કરો, 10-10 દિવસ ત્રણે છોકરાના ઘરે જમી લેજો મહિનામાં। હા ફ્રી ઓફ ચાર્જ, અને આનું જમવાનું બહુ ભાવે તો ક્યારેક આને ટીપ આપી દો। તો જે મહિને 31 દિવસ હશે એ દિવસે પપ્પા શું માહેમની દરગાહની બહાર લંગરમાં જમવા જશે। અરે આની જીભ પર કોઈ લંગર નાખો। મનુભાઈ છે ને જેન્ટલમેન માણસ છે। એ માણસ જ નથી, શર્ટ અને પેન્ટ પહેરીને આ સોસાયટીમાં ફરતો ગોરિલો છે, ગોરિલો। અને એ તમને કોટ અને પેન્ટ પહેરેલું કાંગારુ કે છે। આમાં હસવા જેવું શું છે? શું સાલી કલ્પના કરી છે, એને તને પેટમાં કોથળી વાળું જાનવર કયો? એણે મને કાંગારુ કયો છે ને, એના પર માન હાનિ નો દાવો ન ઠોકો ને તો કેજો મને। બેટા તને કાંગારુ કયું એમાં કાંગારુ ની માનહાનિ થઈ કેવાય? હા તમારે મન તો તમારો દીકરો કાંગારુ છે, ઊંટ છે, શિયાળ છે। પપ્પા દાદાજી તમને કયું જાનવર માને છે આપણે પછી નક્કી કરીશું। ભલે શું બોલ્યા?